ગઢડા ગોપીનાથજી મંદિરમાં ટ્રસ્ટી અને ચેરમેન રમેશ ભગતને લાફો મારી બેફામ ગાળો ભાટતા ડીઆઈએસપી નકુમનો વિડિયો વાયરલ. ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે તાજેતરમાં મંદિરમાં બંધારણીય મિટિંગ દરમિયાન આચાર્ય પક્ષના પાર્ષદ રમેશ ભગતને ચેરમેન બનાવ્યા બાદ દેવપક્ષના હરજીવન સ્વામીએ ડીવાયએસપી નકુમની અંગત મદદ સાધતા ડીવાયએસપી નકુમે માફિયાગીરી ચલાવતો વિડીયો જાહેર થતા સમગ્ર પંથક અને હરિભક્તોમાં હરિજીવન સ્વામી અને ડીવાયએસપી નકુમ વિરુદ્ધ ફેટકારની લાગણી વર્ષાવી છે. ત્યારે બોટાદ જિલ્લાના અમુક નામાંકિત ચેનલોના પત્રકારોની પણ શાખ દાવ પર લાગી છે, કેમ કે આજે આવી ગંભીર ઘટનાની પ્રેસ કોન્ફરન્સ ગઢડા ખાતે નહીં પરંતુ અમદાવાદ ખાતેથી એસપી સ્વામીએ કરતા અમુક લેભાગુ અને પીરુ પત્રકારત્વ કરતા પત્રકારોને કમાણીનો મુખ્ય સ્ત્રોત પર વરવા ઘા જેટલો આઘાત લાગ્યો હશે, તેમજ મહેફિલના માણીઘરની વિદાય પણ સહન કરવી પડશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ઉમેશ ગોરાવા, ZSTV, બોટાદ.